साबरकांठा જિલ્લાના હિંમતનગર શહેરની હાથમતી નદી પાસે 6 દિવસ પહેલા મળેલ આધેની લાશનો પોલીસ દ્વારા અગ્નિદેહ કરવામાં આવ્યો। હિંમતનગર હાથમતી નદી પાસે 6 દિવસે આધેની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી। જે લાશને 6 દિવસ સુધી સિવિલ હોસ્પિટલ પીએમ રૂમમાં રાખવામાં આવી હતી। બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતક આધેના પરિવારની તપાસ કરવામાં આવી હતી। પોલીસે બેંકના એટીએમ પર તપાસ કરતા મૃતક ઉત્તરાખંડનો રહેવાસી તેમ જાણવા મળ્યું હતું। પોલીસે પરિવાર સાથે વિડિયો કોલથી વાત કરીને પરિવારને મૃતક દેહ વિશે જણાવ્યું હતું। મૃતકનો પરિવાર દૂર હોવાથી અને તેમણે જોડે પૈસા ન હોવાથી હિંમતનગર આવી શકે તેમ ન હતું, તેથી પરિવારજનોને પોલીસને અગ્નિદેહ માટે કહ્યું હતું। બી ડિવિઝન પોલીસ પીએસઆઈ સહિત સ્ટાફ મૃતકે અગ્નિદેહ કર્યું। પોલીસે પરિવારને વિડિયો કોલ કરીને અગ્નિદેહ આપ્યું હતું। સુરેશ તોરી સાથે અંજના ડામોર, સિટી ન્યૂઝ, હિંમતનગર। શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ આચાર્ય સંવર્ગના મહત્વના પ્રશ્નોના ઉકેલની જાહેરાત કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા આ જાહેરાતને આકારવામાં આવી હતી, જેને લઈને હિંમતનગરના કેનાલ ફ્રન્ટમાં શિક્ષકો એકઠા થયા હતા। રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પડતર એવી તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ અનુસારની 8 માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેનાથી માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, આચાર્ય અને વહીવટી કર્મચારીઓના પરિવારમાં દિવાળી જેવો માહોલ છે। તેની ખુશીમાં હિંમતનગરમાં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા, તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણાના ઉચ્ચ માધ્યમિક સવર્ગના અધ્યક્ષ ગૌતમભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ ઉપરાંત પ્રાંત મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ, રાજ્ય કક્ષાના સહસંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટ, આચાર્ય સવર્ગના અધ્યક્ષ ગૌતમભાઈ ભટ્ટ, માધ્યમિક સવર્ગના અધ્યક્ષ જીડી પટેલ તથા મંત્રી મહેન્દ્ર પટેલ, ઉચ્ચ માધ્યમિક સવર્ગના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ તથા મંત્રી પીજે મહેતા, યથા મોટી સંખ્યામાં માતૃશક્તિ તથા લાભાન્વિત થનાર શિક્ષક કર્મચારીઓ મિત્રો હાજર હતા। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ અનુસાર છેલ્લા 2.5 વર્ષથી ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવતા કર્મચારીઓ તથા શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પ્રયત્નોનો વિશ્વાસ દ્રઢ થયો હતો। આ સભામાં જૂની પેન્શન યોજના લાગુ થાય તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષક હિતમાં જે કંઈ કરવું પડતું હશે તે કરશે, તેમ પ્રાંત મહામંત્રી મિતેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું। સૌને જોડાયેલ રહેવા માટે આહવાન કર્યું હતું। અંતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં વિશ્વાસ મૂકવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતું। સુરેશ થોરી સાથે કોમલબા, સિટી ન્યૂઝ, હિંમતનગર।